તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો આપણો, પોટેશિયમ પરમેંગેનેટના ગુણધર્મોની ચર્ચા કરવાની છે. પોટેશિયમ પરમેંગેનેટ કોને કહેવાય ભાઈ? તો કે ભાઈ KMnO4ને શું કહેવાશે? પોટેશિયમ પરમેંગેનેટ કહેવાશે ને. તો એના ગુણધર્મોની ચર્ચા કરવાની છે. મસ્ત રીતે રજૂઆત તમારી સમક્ષ રજૂ કરેલી છે. પહેલું, પોટેશિયમ પરમેંગેનેટના ગુણધર્મો નીચે મુજબ છે. એના ગુણધર્મોની આપણે વાત કરીએ. પહેલું, તે ઘેરા જાંબુડિયા રંગનો રંગના ઘન સ્ફટિક બનાવે છે. તે જાંબુડિયા રંગના શું બનાવે છે? ઘન સ્ફટિક બનાવે છે, જે KClO4 સાથે સંબંધારણીય છે. તો આ પોઈન્ટ દર્શાવવાનો જેની ચર્ચા આપણે ક્લાસની અંદર થઈ હતી. યસ, ઓકે. તેને પાણીમાં દ્રાવ્યતા વધારે નથી, તે પાણીમાં એટલો બધો દ્રાવ્ય થવાનો નથી. ત્રીજું, તેને ગરમ કરવાથી લગભગ 513 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે. કઈ રીતે વિઘટન પામશે જોઈ લઈએ. KMnO4 513 કેલ્વિન, તો K2MnO4, MnO2 અને O2. તો Mn જે છે અહીંથી વિઘટન પામ્યો છે. ઓકે, KMnO4 513 કેલ્વિન તાપમાન, K2MnO4 અને શું બની ગયું? MnO2 રિમૂવ થાય છે O2 સાથે. KMnO4ના અત્યંત ઘેરો રંગ અને તેના અનુચુંબકત્વ, આ મહત્વનો પોઈન્ટ છે મિત્રો. આ જે પોઈન્ટ છે ને એ મહત્વનો પોઈન્ટ છે કે KMnO4 અત્યંત ઘેરો રંગ ધરાવે છે. તમને ખ્યાલ હશે જાંબુડિયા રંગનો હોય, જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય ને તો એનો રંગ ઘટાડવો પડે, બહુ મંદ કરવું પડે. બાકી એ વ્યવસ્થિત રીતે તમે એનો ઉપયોગ એમાં કરી શકો નહીં. ક્લિયર? ચાલો હવે વાત કરીએ. અત્યંત ઘેરો રંગ અને તે અનુચુંબકત્વ છે, તે મહત્વના ગુણધર્મો છે. એના મહત્વના ગુણધર્મો ત્યાં, તેનું અનુચુંબકત્વ તાપમાન આધારિત છે, જેને અણુકક્ષકવાથી સમજાવી શકાય. સમજ્યા હતા આપણે, યાદ કરો. ઓકે, નોટમાં જોજો બધા પોઈન્ટ, મસ્ત રીતે રજૂઆત કર્યા. આ તો થિયરીનો ક્વેશ્ચન છે ને, તો તમારે કઈ રીતે લખવાનું છે ને એવી રીતે મેં દર્શાવ્યું છે. ઓકે, પરંતુ MnO4 પરમેંગેનેટ આયન લઈ લો તમે. આ જો આયનની વાત કરો તો એ પ્રતિચુંબકીય છે. એનું રીઝન શું? તો મેં લખી દીધું કે Mn જે છે આ વી ડબલ આય એટલે શું થાય? 5 એટલે વી થાય, 6 એટલે વી આય થાય, 7 એટલે વી આય, Mn+7. ઓકે, Mn+7 ની અંદર શું હોય? D0 હોય, મતલબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તો એ ગુણધર્મ કયો થઈ ગયો? પ્રતિચુંબક. ક્લિયર? તો આ એના ગુણધર્મને તમારે રિપ્રેઝેન્ટ કરવા પડે જેથી તમને માર્ક મળી શકે.